યુનિવર્સિટીમાં વારંવાર કોપી કેસ અને છબરડાઓની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તેને દૂર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે અન્ય યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિનો અભ્યાસ કરશે જેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દસ સભ્યો અને યુનિવર્સિટીની મુલાકાતે જશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા પદ્ધતિ સુધારવાનો પ્રયાસ કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષામાં વારંવાર છબરડાઓ સામે આવતા હોય છે જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટી પાસેથી શીખ લે છે જો કે આ સવાલ એ છે કે શું આ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છબરડા થતા ઓછા થઈ જશે ખરા ત્રેપન વર્ષ જૂની યુનિવર્સિટીમાં આવી સ્થિતિ ઉભી કેમ થઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિનો અભ્યાસ તો કરશે પરંતુ સૌરાષ્ટ્રની તમામ કોલેજોમાં તેને લાગુ કેવી રીતે કરાશે શું યુનિવર્સિટીથી બીજી યુનિવર્સિટીમાં ફરવું આ માત્ર પૈસાનો ધુમાડો જ છે ગૌતમ ભેડા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે વિગતો સાથે ગૌતમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વારંવાર કોપી કેસ અને છબરડાઓની જે ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તેને દૂર કરવા માટે હવે આ જે યુનિવર્સિટી છે અન્ય યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિનો અભ્યાસ કરશે શું આનાથી આ તમામ જે છબરડાઓ કોપીકેસ છે તેના પર રોક નિયંત્રણ આવી શકશે ખરું જી ચોક્કસ મહત્વની બાબતે જે રીતના વાત કરવામાં આવે અંદર જે રીતના ગમી જે ઘટના સામે આવી હતી વિરોધ બાદ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જે અંતર્ગત જે સીસીટીવી સામે આવ્યા હતા કે જેમાં કોપી કેસની ઘટનાઓ સામે આવી હતી ગોંડલની અંદર જ કહી શકાય કે જે આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી ત્યારબાદ હવે જે ગઈકાલે નવી એક કહી શકાય કે ઘટના સામે આવી છે કે મોરબીની એક કોલેજની અંદર પણ માસ્ક કોપી કેસ ઘટના છે તે સામે આવી છે કુલ એકસો ચાર વિદ્યાર્થીઓ સામે આ પ્રકારની કાર્યવાહી છે આગામી ચાર તારીખે સુનાવણી છે ત્યારે એ પૂર્વે કહી શકાય કે અનેક આ પ્રકારના છબરડાઓ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર સામે આવતા હોય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવા માટે આ પહેલા પણ અનેક પ્રયત્નો કરી ચુક્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ સત્તાધીશોની ઝીલી ને લીધે જે પરીક્ષાઓ છે તેમાં છબરડાઓ વારંવાર થતા જ આવે છે ક્યાંક ક્યાંક આ છબરડાઓ અટકાવવા માટે હવે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે કહી શકાય કે દસ જેટલા પરીક્ષા જે વિભાગ છે તેમના સભ્યો છે તે અન્ય યુનિવર્સિટીની મુલાકાત લેશે તેના જે પરીક્ષા પદ્ધતિ છે તેનો અભ્યાસ કરશે અને ત્યારબાદ તેમાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પદ્ધતિ છે પરીક્ષાની તેમાં ફેરફાર કરશે સુધારા કરશે જેથી કરીને આ પ્રકારના છબરડાઓ અટકી શકે પરંતુ મહત્વનો પ્રશ્ન છે કે અત્યાર સુધી વર્ષ જૂની આ યુનિવર્સિટી છે હજુ સુધી પણ આ પ્રકારની ઘટનાઓ જયારે સામે આવતી હોય જયારે કહી શકાય કે એક તરફ ડિજિટલાઈઝેશન છે સામે આવી રહી છે ત્યારે હવે આગામી સમયમાં આ પ્રકારની પદ્ધતિ અપનાવાથી શું કોઈ ફેરફાર થશે કે પછી માત્ર પૈસા નો ધુમાડો કરવા માટે ક્યાંક ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશો છે તે આ પ્રકારનો નિર્ણય લે છે તે એક મહત્વનો પ્રશ્ન બની રહેશે વાત ગૌતમ જાણકારી